बनासकांठा जिल्लामां आजे पण जूनी परंपरा जोवा मळी छे। आगामी वैशाख महिनाने लग्न प्रसंगनो महिनो मानवामां आवे छे। गामडामां मोटा भागे लग्न वैशाख महिनामां योजाता होय छे। जूना रिवाजो प्रमाणे आ मासना लग्नना मुहूर्तने शुभ मानी मोटा प्रमाणमां लग्न प्रसंग योजाता होय छे। बनासकांठा जिल्लामां रहेता अलग अलग जातिना लोकोमां लग्न उनाळामां वधु योजाता होय छे। ज्यारे गत वर्षे पण कोरोना वायरसना प्रकोपना लीधे मोटा भागना लग्न प्रसंग बंद रह्या हता, जेना कारणे आ वर्षे लग्न प्रसंगनो कोई पार नथी। जो कि घरना दरवाजे बैठेलो जीवलेण कोरोना वायरस पण राह जोईने बैठो छे, जेथी आ वर्षे पण लग्न प्रसंग न योजाय अने लग्न करवा जरूरी होय तो मर्यादित रीते सरकारना नियमोने आधीन रही परिवारना सभ्यो साथे लग्न प्रसंग योजवा सरकारनो आदेश छे। जेमां बनासकांठा जिल्लानी लोकप्रिय बीके न्यूज चेनले पण समाजना आगेवानोने साथे राखी तेमना द्वारा लग्न प्रसंगमां वधु भीड़ न थाय अने नियमोनुं पालन थाय तेने लई जनजागृति अभियाननी शरूआत करी छे। बनासकांठा जिल्लाना छेवाड़े आवेला धानेरा तालुकामां आ वर्षे 500 करता पण वधारे लग्नानी कंकोत्री लखाई गई छे। परिवारे तमाम तैयारी पण करी दीधी छे। जो कि कोरोना वायरसे आ वर्षे पण लग्न प्रसंगनी मजा बगाड़ी छे। कोरोना वायरसनी बीजी लहेर लग्न प्रसंगना मेळावड़ा उपर हावी न थई जाय तेने लई लोको जागृत बने तथा भेगा न थाय ते माटे समाजना आगेवानो अपील करी रह्या छे। धानेरा मतविस्तारना पूर्व धारासभ्य જ્યોતાભાઈ પટેલે પોતાના પૌત્રના લગ્નના અન્ય પ્રસંગ બંધ રાખી સરકારના નિયમોને આધીન રહી માત્ર 50 પરિવારના સભ્યો સાથે લગ્ન પ્રસંગ યોજવાનું નક્કી કર્યું છે। જ્યોતાભાઈ પટેલ સાથેની ખાસ મુલાકાત દરમિયાન તેઓએ જિલ્લાની જનતાને ખાસ વિનંતી સાથે અપીલ કરી છે કે કોરોના વાયરસ સામે લડવા માટે સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે। હાલમાં કોરોનાનું સંક્રમણ ચાલી રહ્યું છે, એની સાથે સાથે લગ્નગાળાનો પણ અત્યારે ખૂબ મુહૂર્ત નીકળેલા છે। આવા સંજોગોની અંદર આપણે સૌ સમાજના આગેવાનો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ અને બીજા આગેવાનો સૌએ સાથે મળી અને લોકજાગૃતિ લાવી અને લગ્ન સમારંભોમાં આપણા બનાસકાંઠાના કલેક્ટરશ્રીએ જે 50 માણસની ગાઈડલાઈન બહાર પાડી છે તેનું ચુસ્તપણે અમલ કરીએ અને લગ્નના પ્રસંગમાં 50થી વધુ માણસો ભેગા ન થાય એવી રીતની વ્યવસ્થા કરીએ। મારે ત્યાં 27 તારીખે મારા પૌત્ર શૈલેષભાઈના લગ્ન છે। અમે પણ ખૂબ મર્યાદિત સંખ્યામાં અમારા સગાઓને અને સંબંધીઓને પત્રિકા આપી છે અને ખૂબ સાદાઈથી 50 માણસોથી વધુ માણસો બધા ભેગા ન થાય વધારે તે રીતે વ્યવસ્થા કરેલી છે। આપણા જિલ્લાના પ્રભારી જે વિજય નહેરા સાહેબ રાજ્ય સરકારના સચિવ છે એમણે પણ આ જિલ્લાની અંદર કોરોનાની કામગીરી અંગે ખૂબ મહત્ત્વની કામગીરી કરેલી છે। ભૂતકાળમાં અમદાવાદમાં પણ એમણે સારી કામગીરી કરી હતી। એવો શ્રીએ પણ એક અપીલ બહાર પાડી છે કે દરેક વ્યક્તિ જેને સરકાર 45 વર્ષથી ઉપરની હોય એને રસી આપે છે એ રસી લઈ લેવી અને જે માણસ રસી લેશે એનું જીવન જોખમમાં નહીં આવે અને કોરોના એને અસર નહીં કરે એવું દ્રઢપણે એમણે ખાતરી સાથે કહેલું છે। આપણે સૌ સાથે મળી અને કોરોનાની લડત આપીએ અને જે ગાઈડલાઈન નક્કી થઈ છે એ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી અને દરેક રીતે આપણે સ્વસ્થ રહીએ અને બીજાને પણ સ્વસ્થ રહેવાની સલાહ આપીએ સૌ સાથે મળી અને આ કોરોના કાળનો સામનો કરી અને આ સંકટમાંથી બહાર નીકળીએ એવી આ નવરાત્રિ દરમિયાન માં અંબામાં આપણને શક્તિ, સમજ અને બુદ્ધિ આપે અને કોરોનાને માત કરવાની શક્તિ આપે એ જ અભ્યર્થના। જય માતાજી। ધાનેરા તાલુકામાં સૌથી વધારે ચૌધરી સમાજના લોકો વસવાટ કરે છે અને આ વર્ષ દરમિયાન સૌથી વધારે લગ્ન પ્રસંગ પણ ચૌધરી સમાજમાં જ છે। ગામડામાં રહેતા પરિવારો કોરોના વાયરસને સમજી આવા જીવલેણ વાયરસ સામે રક્ષણ માટે જો શક્ય હોય તો લગ્ન પ્રસંગ ટાળે અને જો લગ્ન કરવા ખૂબ જ જરૂરી હોય તો મર્યાદિત સંખ્યામાં લગ્ન પ્રસંગ યોજવા તે માટે ચૌધરી સમાજની સાથે સાથે મંદિરના મહંતોએ પણ અપીલ કરી છે। પ્રિય દેશવાસીઓ, કાફી દિનોસે મુજે વિચાર આ રહા થા કે મેં કુછ બોલું લેકિન ફિર ભી મેં ચુપ રહા થા લેકિન અબ મરે સે ચુપ નહીં રહા જા સકતા
और अब मुझे बोलना पड़ रहा है। मैं आप सभी देशवासियों से हाथ जोड़कर अपील करता हूँ कि परिस्थिति को समझो। इतने दिन तो हमने परिस्थिति को संभाल लिया, लेकिन अभी हम परिस्थिति नहीं संभाल सकते। इसलिए हमारी मशीनरी पूरी थक गई है, डॉक्टर थक गए, प्रशासन थक गए, हमारे जैसे संत हैं वो भी समझा समझा के थक गए, समाज का बुद्धिजीवी वर्ग थक गया है, लेकिन जनता है कि मानने को तैयार नहीं है और परिस्थिति को नहीं समझ रही है। लेकिन परिस्थिति जब इतनी विकराल हो जाएगी तो हम कुछ नहीं कर पाएंगे, और हमारे दुख के सिवाय और रोने के सिवाय हमारे पास में कोई और चारा भी नहीं है। तो मेहरबानी करके आप समझो, इधर उधर शादियों में आप जुलूस के जुलूस जैसे बारात की बारात लेके जा रहे हैं वो बंद कीजिए। आप कहीं मृत्यु होती है वहाँ पे मृत्यु भोज रखा जाता है उसको बंद कीजिए। हमारे पास में आने वाले समय में बहुत बहुत समय है, हमने पहले भी बहुत किया, आने वाले समय में भी बहुत करेंगे, लेकिन वर्तमान में परिस्थिति इतनी ख़राब हो चुकी है कि हमारे को समझना पड़ेगा। इसलिए आप समझो, और मैं आपसे फिर दोनों हाथ जोड़कर अपील करता हूँ कि प्रशासन कह के थक चुका, सब समझा के थक चुके, मानना आपको है, अगर जिंदा रहना है तो आप सबकी बात मानिए, डॉक्टरों की बात मानिए, सरकार की बात मानिए, और अगर आपने तय कर लिया है कि हमारे को मरना ही है तो फिर तो आप कहीं पर भी मर सकते हैं, उसका तो कोई किसी के पास में रास्ता है ही नहीं। तो आप समझो, और फिर से मैं आपसे निवेदन करता हूँ और अपील करता हूँ कि आप ये भीड़ भाड़ में जाना बंद करें, बहुत ही अति आवश्यक हो तो ही घर से निकलें, बहुत जीवन जरूरी बात हो तो ही घर से निकलें, वरना घर में बैठें और जीवन का आनंद लें और रोग से दूर रहें, और इस देश की में जो महामारी फैली है उसमें आप भी एक अपना योगदान दें। और योगदान यही कि आप घर बैठोगे तो बहुत बड़ा योगदान हो जाएगा, कृपा करके मेहरबानी करके इतना करो आप, ये आपसे सबसे अपील है। मैं सत्यानंद धर्मचारी पुनः आपसे हाथ दोनों हाथ जोड़कर अपील करता हूँ कि आप बात को समझिए। आपको बहुत बहुत धन्यवाद। बनासकांठा जिलानी लोकप्रिय एवी बीके न्यूज चैनल माध्यम थी पण कोरोना थी जिलानी जनता ने जागृत करवा अवारनवार अहवाल प्रसारित करवामां आवी रह्या छे। विविध समाजना आगेवान तेमज मंदिरना महंतो साथे सामाजिक संस्थाना आगेवानों सुधी पहोंची तेमना द्वारा करायेल अपील अमे दर्शकों सुधी पहोंचाड़ीशुं, जेना थकी लोकोना मेळावड़ा न थाय अने कोरोना वायरसनुं संक्रमण न फैलाय।